જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરોની સામે શરૂ કરાયેલી ઝુંબેશમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. એક પછી એક વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદો આવતી જાય છે, ત્યારે જામનગરની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશને કારણે વ્યાજખોરો ભૂગર્ભમાં જતા રહ્યા છે. જ્યાં પ્રજા સમક્ષ આવેલી પોલીસને વ્યાજના ચુંગલમાં ફસાયેલા લોકો દ્વારા વ્યાપક ફરિયાદો મળી રહી છે, તેમજ શહેરમાં એક જ દિવસમાં 4 ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વ્યાજખોરોનું દૂષણ ડામવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. આજ રોજ સિટી એના એરિયામાં વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે, આ માટે આજ અહીંયા લોકદરબારનું આયોજન કરેલ હતું. લોકદરબારમાં મને ઘણો સારો સમર્થન મળેલ છે, ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને મારી પાસે આજ પણ ઘણી બધી લોકો અરજી આપી છે અને હું ખુશ છું કે એટલો બધો સમર્થન પોલીસને લોકો તરફથી મળી રહ્યો છે અને હું બધા લોકોને આ આશ્વાસન આપું છું કે ગુજરાત સરકારની આ જે આ ઝુંબેશ છે, આ ઝુંબેશને જામનગર જિલ્લો સારી રીતે કામ કરશે અને ગરીબ લોકો જે વ્યાજમાં ફસાયેલા છે આ લોકોને સારી રીતે પોલીસ બહાર નીકાળવા માટે પ્રયાસ કરશે. તો હું મીડિયા માધ્યમથી તમે મીડિયા બંધુઓને પણ હું ધન્યવાદ આપું છું કે તમે મારી આ ડ્રાઈવને એટલો બધો ઇમ્પોર્ટન્સ આપીને ને તમે જે રીતે આને એક જન આંદોલનને રૂપને તમે બનાવ્યું છે, આ બધે તમે બધાને ઘણો બધો આભાર. અને આજે પણ મારી પાસે ઘણા સારા સજેશન અહીંયા આવ્યા છે અને આ સજેશન મેં લોકો માંગે છે કે શહેરમાં કઈ જગ્યા હોર્ડિંગની વ્યવસ્થા પણ કરે તો આમ લોકોને ખબર પડે અને ફોન નંબર પર એ લોકો પણ મેસેજ કરી શકે. રાજકોટ પોલીસનો અનોખો પ્રયોગ સામે આવ્યો છે, જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવા